દરેક સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા દર વર્ષે કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયાધામ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જુનાગઢથી સિસર જતી 23, 24 અને 25 એમ ત્રણ દિવસે 65 કિલોમીટરની ઉમિયા પરિવાર પદયાત્રા દર વર્ષની છે. આ વર્ષે પણ નવમી પદયાત્રા જુનાગઢથી નીકળી ઉપલેટા ખાતે સાંજે 7:30 કલાકે આવી પહોંચતા ઉપલેટા શહેરના દરેક સમાજના આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના રોજ જામજોધપુર તાલુકાના સિસર ગામે સમસ્ત કડવા પટેલ સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયાધામ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉમા ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે, જ્યારે પુરુષ અને મહિલાઓ સહિત 400 જેટલા ઉમાપદ યાત્રીઓ બાપુના બાવલા ચોક ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં વરિયાળી સરબતના સ્ટોલ ઉભા કર્યા હતા, જેમનું રાત્રિ રોકાણ તથા જમણવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ કડવા પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું. તોપલીડા કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ચલાવાડિયા માર્ગદર્શન હેઠળ કડવા પટેલ યુવા પાંખના મનીષભાઈ કાલરિયા અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ આધીરાત સાથે તેમની ટીમના યુવાનોએ તમામ વ્યવસ્થાને સંચાલન કર્યું હતું. 8 વર્ષ પૂર્ણ કરીને નવમી પદયાત્રા જૂનાગઢથી શિક્ષણની વાત ખાતે ઉપલેટા શહેર મુકામે પધારી છે અને સર્વ જ્ઞાતિના આગેવાનોએ ખૂબ ઉમળકાભેર અને હોશભેર અમારું સ્વાગત કર્યું છે. એ તકે કડવા પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, આહિર સમાજ તથા અન્ય જ્ઞાતિઓ, ક્ષત્રિય સમાજના સર્વે જ્ઞાતિઓ અને પત્રકાર ટોટલી પત્રકાર મિત્રોનો ખરા હૃદયથી ભાવપૂર્વક હું એમને ધન્યવાદ આપું છું અને આપનો સાથ ને સહકાર મેળવડે અમે આશરે 400 પદયાત્રિકો જૂનાગઢથી સિત્સર વાતે ખાતે મા ઉમિયાના ધામમાં ભાદરવી પૂનમના 21 કુંડ યજ્ઞમાં જોડાવા દર વર્ષે જાય જ છીએ અને આ વર્ષે તો ઉપલેટા શહેર સંગઠન સમિતિએ અમારું ખૂબ ને ખૂબ ઉમળકાભેર સાહેબ કર્યું, તો હું ઉમા પદયાત્રા સમિતિ વતી એમનો ખરડેથી અંતઃપૂર્વક આભાર માનું છું. આપનો સાથ અને સહકાર આવો મળ્યો રહે. કેમેરામેન સરફરાઝ કોડી સાથે અમીર પઠાણ, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.